नमस्कार विद्यार्थी मित्रों कैसे हो मजे माना चलिए इकाई नंबर आठ जो हमने आधी समझ ली आधी यानी दृश्य नंबर एक समझ लिया उसमें क्या था राम ने वनवास चले गए थे और लक्ष्मण और उनकी पत्नी सीता तीनों तीन वनवास चले गए थे भरत को पता चला जैसे ही वो अपने भाई को मिलने के लिए आते हैं तो क्या होता है और कैसा वर्णन होता है यानी वर्तन कैसा होता है लक्ष्मण का यह हम देख कर वहाँ तक हम रुक चुके थे ठीक है चलिए किताब खोले सबसे से पहले किताब खोली दृश्य नंबर दूसरा यानी पेज नंबर पैंतालीस यानी पिस्तालीस नंबर पेज और दृश्य नंबर मीचू अब देखते क्या हुआ था बरत दौड़ते हुए कुटिया के निकट आते हैं उनकी आंखों से आंसू बह रहे हैं वे राम के चरणों में પડતે હે રામ ભરત કો ઉઠા કરે લગાવી દે કહે છે કે રામ ભરત જેવા જ પોતાના ભાઈને મળે છે તો ઝૂંપડીની નજીક એટલે એમની કુટિયા બનાવે છે એને કહેવાય છે ઝૂપડી ગુજરાતીમાં એ ઝૂંપડી નજીક જેવા જ આવે છે એવા એમના આંખમાંથી આંસુ નીકળવા માંડે છે ભરતની આંખમાંથી અને કહે છે રામના ચરણોમાં ચરણો એટલે એમના પગમાં પગમાં પોતે પડી જાય છે અને જેવા જ આમ ચરણ પરસ્ત કરે છે એમ આંખોના આંસુ ત્યાં પડી જાય છે અને જીવા પડે છે એ તરત જ રામ એમને ઊભા કરે છે અને ઊભા કરીને એમને ગળે મિલાવે છે અબો આગે ક્યાં હું ભરત રોતે હોય મુજે ક્ષમા કીજીએ પ્રભુ આપકો વનવાસ દિલાને મેરા કોઈ હાથ નહીં આપ મુજસે બળે હૈ આપી કો રાજા બનાના ચાહીએ મેં આપકો લેને આયા હું આપ સબ અયોધ્યા ચલીએ ઇન નગરવાસીઓ કી બી અહીં ઈચ્છાએ નિરાશ ન કીજે પ્રભુ જો શું કહે છે કે ભરત રડીને ભરતો ભરત રડતો રડતો કહે છે કે મને માફ કરી દો પ્રભુ પ્રભુ કહે છે પોતાના ભાઈને કારણ કે ભગવાનના રૂપમાં હોય છે રામ ભગવાન તમે જોયા હશે રામાયણમાં કે એમનું જીવન કેવું હોય છે એટલે અહીંયા એ જે ચાર ભાઈઓ હોય છે એમના વચ્ચે વધારે પ્રેમ ભાવનાની લાગણીનું હોય છે એટલે પોતાના ભાઈને પ્રભુના નામથી બોલાવતા હોય છે કે છે વનવાસ તમને જે મળ્યો એમાં મારો કોઈ હાથ નહોતો અને મને તમે માફ કરી દો આ ફીકો રાજા બનના ચાઇએ તમારો જ હક છે એમાં રાજા બનવાનો કે જેથી તમે રાજા બની શકો તમારી જોડે બધું જ છે ત્યારે કહે છે મેં આપકો લઈને આવ્યો હો હવે હું તમને આવ્યો છું અને આપણા અયોધ્યા જે નગર કરું અયોધ્યાના નગરવાસીઓ એટલે પ્રજા એ પણ મારા સાથે આવી છે એને ઉદાસ ના કરો પ્રભુ અને તમે અમારી સાથે ચલો આગે દેખતે ક્યાં કહે દેખતે ના દેખો રામ ભાઈ ભરત મેં તુમ્હારા પ્રેમ દેખ કર પ્રસન્ન હું કિ મેં માતા પિતા કી આજ્ઞા કાપન કરવા હેતુ વન મેં આયા હું વનવાસ પૂરા કર કે લૌટુંગા કહે છે કે ભાઈ ભરત ઊંઘ તારી પ્રેમ ભાવના લાગણીથી ખુશ છું એમ પ્રસન્ન એટલે ખુશ છું પરંતુ મેં જે મને માતા અને પિતા એટલે માતા કંઈ કહી અને પિતા દશરથ બરાબર તે કઈ કઈએ વચન માગ્યું અને દશરથે વચન આપ્યું હતું એટલે કે જે બંનેની આજ્ઞા જે પાલન કરવું પડે મારે જે મારી ફર્શ છે એના એમાં અનુસંધાનમાં હું વનવાસ પૂરો કરીને જ લોટીશ અયોધ્યા એના પહેલાં હું આવી શકીશ નહીં જુઓ કેવું કહેવાય કે એક ભાઈ અને બીજો ભાઈ બંને વચ્ચેનું પ્રેમ ભાવના છે એક ભાઈ કહે છે ચાલો મારી સાથે બીજો ભાઈ એવું કહે છે કે હું કરતા હોય મારી ફરજ છે માતા પિતાએ મને કહેલું હોય એ વચન પાડવું જોઈએ આપણા નાની વસ્તુ કે માતા પિતા તો પણ આપણે શું કરતા હોય છે માનીએ છીએ ના ખાલી લેસન લખવાનું કહે તો આપણે થોડોક આગળ પાછા થતા હોય છે તો તમારે આ પાઠમાંથી શીખવું જોઈએ કે કેવી રીતના માતા પિતાનું માન સન્માન અને એમની આજ્ઞા હોય તમને જે પણ સલાહ આપતા હોય માતા પિતા એનું તમારે આજ્ઞાનું પાલન કરવું જોઈએ અબ આગળ દેખતે એક નાગરિક નહીં પ્રભુ આપકો હમારે હોગા આપ કે બિના પ્રજા દુઃખી હૈ પ્રજા દુખી હૈ પ્રજા કો સુખી રખના રાજા કા કર્તવ્ય હૈ કે છે એક નાગરિક એટલે એનો પ્રજાજનનો હોય એ વ્યક્તિ જે એ નાગરિક કહે છે કે ના પ્રભુ એટલે એને એ પણ પ્રભુ જ કહેશે રામ ભગવાને કે જે ના પ્રભુ તમારે અમારી સાથે તો ચાલવું જ પડશે કારણ કે જો તમે ના આવો તો અમે તો દુઃખી થઈ જઈશું અને પ્રજા સુખી પ્રજા કોઈ સુખી રખના રાજા કર્તવ્ય તમે છો રાજા અયોધ્યાના અને તમારે તો અમારી જોડે આવું જ પડશે તમે ના આવો તો અમે નહીં જઈએ અહીં નહીં આગળ રહીશું રાજા દુઃખી થઈ જાય એમ તમે ના આવો તો અમે સુખી ના હોઈએ તમે અમારી સાથે હોય તમે સુખી હોઈએ આટલું વર્ણન એ આગળ કરે છે અને આવી રીતના ભરત અને રામ બંનેની વાર્તાપ ચાલતા હો અબ હમ દૂસરે વિડીયો મેં દુબારા જબ મિલંગે તબ આગેવા પડેગા ઠીકે